આપણી ત્યાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લાના ધમાસણા ગામના યુવાને નવી પહેલ શરૂ કરી છે આ ગામના યુવાને વૈદિક હોળીની અનોખી કીટ તૈયાર કરી છે ભારતીય સંસ્કૃતિ મુજબ આ કીટમાં હોળીકાના દસ હાર અને સાત ધાન મૂકવામાં આવ્યા છે સાત ધાન એટલા માટે કે પહેલાના સમયમાં એક માટલામાં સાત ધાન હોળીકાની નીચે દાટવામાં આવતા હતા બાદમાં હોળીકા દહન પછી આ માટલામાં બફાયેલા ધાન પ્રસાદી રૂપે લોકોને આપવામાં આવે છે આ સિવાય વૈદિક હોળી કીટમાં અબીલ ગુલાલ કંકુ ગાયનું ઘી કપૂર શ્રીફળ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે જે એક કીટની કિંમત પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા છે યુવાનની આ અનોખી પહેલને લોકોનો સારો સહયોગ પણ મળી રહ્યો છે પરંપરા મુજબ આ રીતે હોળી પ્રગટાવવાનું ઘણું મહત્ત્વ રહેલું છે જોકે આજના જમાનાની હોળીની સરખામણીમાં વૈદિક કીટની હોળી થોડી મોંઘી કહી શકાય ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હોળીની હુતાસણી નામથી ઓળખવામાં આવે છે કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણી અલગ અલગ હોય છે પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવીને અસુરી તત્વોનો નાશ કરવો અને દેવી શક્તિનું આગમન કરવું